તમારી લાઈફમાં પાંચ રિગ્રેસને બરાબર યાદ રાખતા જાઓ. ત્રીજા નંબરનો રિગ્રેસ, લાઈફમાં અનુકૂળતા હતી છતાં મેં ધર્મ નથી કર્યો, એનો પસ્તાવો. પાપનો પસ્તાવો હજી થાય છે, જે ધર્મ કરવા જેવો હતો છતાં નથી કર્યો એનો પસ્તાવો કર્યો ક્યારે? સમય છે, પર્યુષણના દિવસની અંદર સમય છે. શા માટે હું સમયને બરબાદ કરું? ટીવી જોઉં, વિડીયો જોઉં, વોટ્સએપ જોઉં, ડિલીટ કરું, આ બધું બંધ કરો. 8 દિવસ માટે મોબાઈલના ઉપવાસ કરવા, ચલો અન્નના ઉપવાસ બંધ, અન્નના ઉપવાસ બાજુ પર, મોબાઈલનો ઉપવાસ આપી દઉં. માતા જેને બિઝનેસ નથી, સ્કૂલ અને કોલેજ છે, એને કઈ જરૂર ન હોય, એને મોબાઈલનો ઉપવાસ. ક્યાં હાથ ઊંચો થાય? કેમ તમારે શું છે? મોબાઈલમાં જોઈને પ્રતિક્રમણ કરવાનું છે? સમજાય છે ને કેટલું કઠણ છે? ચલો 8 કલાક માટે ત્યાગ, રાતના નહીં. મને એક જણ કાલે કેવા આવ્યો કે મારા સાહેબ જરાક સંવત્સરીના દિવસે તમે સ્ટ્રીક રહેજો. બેઉ કેમ? ઈ કે ઉપર બેઠેલા પ્રતિકોણમાં મોબાઈલ લઈને બેઠા હો. બોલો, હા તમે જ લાગો છો. નહીં, આ વખતે નહીં, હું નીચે ડિપોઝિટ કરાવીશ. એન્ટ્રી જ નહીં, વિધાઉટ મોબાઈલ ઉપર આવવાનું છે. જે મોબાઈલ લઈને આવશે ને એનો મોબાઈલ મારી ચૂનાના પાણીની ડોલ છે એની અંદર ડૂબાડી દેવામાં આવશે. તમારા પપ્પા હોય કે દાદા હોય ઘેર ગયા, કહી દેજો અત્યારથી. હા, નહીતર ચિંતામણી જજો, મહાવીરમાં જજો, મારે જરૂર નથી તમારે. અહીંયા ઘરે કરજો, કોઈ કહેવાલ નથી તમને. બસ ઉપરની મસ્ત બાલ કરી જો, આ બધા કેવા બેઠા? એ તો બિચારા સારા છે, આ તો સાંભળવા માટે બેઠા છે. પણ તમે તમે તમારી તો અત્યારથી બુકિંગ હશે ને, ક્યાં બેસવાનું છે? એકદમ પાછળ બેસવાનું, હંભળાય ન હંભળાય, દેખાય ન દેખાય, ચાલે, બસ 2.5 કલાક બેસવાનું એટલે બેસવાનું. મેં હમણાં એક બે દિવસ પહેલાના પ્રવચનમાં કીધું હતું, એક ભાઈ મને દાદરની અંદર મળ્યો અને એ પ્રતિક્રમણ કરવા આવ્યો હશે. એક તો બધાનું પ્રતિક્રમણ સામાયિક લેવાય ગયું, પછી દોડતો દોડતો આવ્યો સીધો આગળ. મને કે મારા સાહેબ આવ્યો તો છું પણ ઘરે શું છે? કટાશનું ક્યાં મુકાઈ ગયું ખબર નથી. તમને અત્યારથી એટલા માટે કહું છું, જરાક શોધી લેજો તમારું કટાશનું. હવે બુધવારથી ચાલુ કરવાના, સંવત્સરી નહીં, 8 દિવસ 17 પ્રતિક્રમણ કરવાના. કેટલા પ્રતિક્રમણ? સવાર અને 8 દુ 16 અને પારણાના દિવસનો સવાર. બોલો, મને કહે કે મારા સાહેબ નથી મળતું તો મેં તો શું કરશું? મને કે મારી પાસે એક ઓપ્શન છે. હા, શાલ છે મારી પાસે, તો હું શાલ પર બેસીને કરું તો ચાલશે? મેં કીધું આને જો ના પાડીશ ને તો આ ઘરે ઘર ભેગો થઈ જાય. એની ઘરવાળીએ ધક્કો મારીને એક તો મોકલ્યો છે. ચાલશે, ચાલો. ગયો આમ બધી ભીડમાંથી, થોડી વાર થઈ, અહીંયા બધા ચડાવવા બોલાતા હતા, પાછો આવ્યો. એવું હવે મને કે યાર કટાશું હોય તો મુપતી હોય, આ સાલમાં તો મુપતી જ ના હોય. તો મેં કીધું હવે મને કે એક ઓપ્શન છે. હા, રૂમાલ, રૂમાલની મુપતી બનાવવું તો ચાલશે? ચાલ હે, આજે તને હું ઘરે તો નહીં જવા દઉં. ગયો થોડી વારમાં પાછો આવ્યો. હવે બધા પાસે ચરવડો છે, મારી પાસે ચરવડો નથી. મેં તો હવે મને કે એક ઓપ્શન છે. શું છે? હું બેઠા બેઠા કરીશ. મેં મનમાં કીધું તું સૂતા સૂતા કરીશ તો આજ ઘર જાને નહીં દુમના. થોડી વાર થઈ ત્યાં પાછો આવ્યો. તો હવે હું રહી ગયું? મને કે નાના નાના છોકરા ધોતિયામાં છે ને, હું તો લેંઠામાં. હવે ચાલશે? મેં કીધું આમાં કઈ ઓપ્શન? મેં કીધું હવે જો પાછો આવ્યો છે ને, તારી પાસે જો ધોતિયું ના હોય તો કોકનો સાડલો પહેરી લે, પણ આજે તો પ્રતિક્રમણ કર. કરો 8 દિવસ માટે તો કમસે કમ ધર્મ કરો.